બાળકોનું શોષણ થતું અટકે અથવા બાળક પ્રત્યે જે અત્યાચારો થાય છે તેની સામે કયા પ્રકારે રક્ષણ કરી શકાય એના માટેની કેટલીક બાબતો છે. એટલે આપણે સૌ પ્રથમ વિચારીએ છીએ કે બાળક સૌથી વધુમાં વધુ સંવેદનશીલ હોય છે. બાળકને થોડુંક તમે ધાક ધમકી કે ડર ના માર્યા એને પાસેથી કામ કઢવું હોય તો કઢવી શકો છો, તરત જ બાળકને લાગી આવે છે એમ કહી શકાય. એટલે બાળક સૌથી વધુમાં વધુ સંવેદનશીલ છે અને આ બાળકોને શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની, શારીરિક અને માનસિક બંને પ્રકારની હિંસા એટલે બાળ અપરાધ અથવા બાળ અત્યાચાર કહેવામાં આવે છે. બાળકને કરવામાં આવતી શારીરિક કોઈ પણ જે મારવામાં આવે ને એ શારીરિક કહેવાય અને એને ડરાવવું ધમકાવવું એને કહેવાય માનસિક. આ બંને પ્રકારની અથવા એમાંથી એ જે પ્રવૃત્તિ છે અથવા હિંસા થાય છે બાળકની તેને કહેવામાં આવે છે બાળ અત્યાચારો અથવા બાળ અપરાધ. આ એની વ્યાખ્યા. હવે બાળકો છે એનું શોષણ કે અત્યાચાર છે એ મોટાભાગે તમે ટીવીમાં જોયું હશે કે છાપામાં સાંભળેલું હશે કે વારંવાર કોઈ બીજી ગામની વ્યક્તિએ બાળકને માર્યું, કોઈ માતા પિતાએ બાળકને માર્યું અને તેના કારણે બાળકનો વિકાસ રૂંધાતો હોય છે. એવા સમયગાળા દરમિયાન બાળકને શારીરિક જે ઈજાઓ થાય છે એ ઈજાઓની સામે તબીબી સારવાર કરવી જોઈએ. ડૉક્ટર પાસે જઈ અને ત્વરિત એ જે ઈજા થઈ છે ને એ ઈજાનો ઈલાજ એને કરાવવો જોઈએ જેથી કરીને બાળકને ભવિષ્યની અંદર કોઈ ખામી કે ક્ષતિ ન રહી જાય. બીજું શું કરવાનું, બાળકને ભય ડર કે સંકોચ જે અનુભવે છે ત્યારે તેને કાનૂની પગલાં ભરવા જોઈએ. કોઈ એને ધમકાવે, કોઈ મારે, એના જ કુટુંબના કોઈ સભ્ય હોય, એના માતા પિતા હોય, કોઈ અન્ય વ્યક્તિ હોય તો પણ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને બાળક તંદુરસ્ત જીવન જીવી શકે. ત્યાર પછી આ જે અત્યાચાર અથવા હિંસાનો ભોગ બનેલું જે બાળક છે બાળકોને પ્રેમ, મોહ, સહાનુભૂતિ, લાગણી અને સંપૂર્ણ તેના પ્રત્યેના ભાવો છે વ્યક્ત કરવા જોઈએ જેથી કરીને બાળક વધુ ને વધુ વિકાસ કરી શકે, વિકાસ સાધી શકે અને બાળકનો ઝડપથી વિકાસ થાય અને વિચારતું થાય જેથી કરીને બાળક એ આજની રાષ્ટ્ર, આજનું બાળક આવતીકાલનું સંપત્તિ એ રાષ્ટ્ર નિર્માતા બની શકશે. તો એ છે બાળકો સામેના રક્ષણ માટેની કેટલીક બાબતો.